जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठान, आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, आज देशना यशस्वी वडाप्रधान नरेंद्र मोदी राज्यना सरहदी अने आदिवासी विस्तार एवा छोटाउदेपुर जिल्लाना मेहमान बनी रहा छे। बोडेली खाते तेओ एक विशाळ जनसभाने संबोधवाना छे अने तेमनी वाणीनो लाभ लेवा माटे कही शकाय के छोटाउदेपुर जिल्ला सहित जिल्लानी आसपासना अन्य जिल्लाओमांथी पण मानव मेहरामण अहींया उमटी रह्यु छे। 70,000 લોકો અહીંયા ઉમટવાના છે અને તેમને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે પ્રધાનમંત્રીને સાંભળવા માટે અહીં પહોંચેલા એક યુવાન છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? રાઠવા ઉમેશભાઈ રામસિંહભાઈ ઠલકી, તાલુકો પાવીજેતપુર, જિલ્લો છોટાઉદેપુર। પાવીજેતપુર તાલુકાના છે, એટલે કે અમારા છોટાઉદેપુર જિલ્લાના જ પાવીજેતપુર તાલુકાના ઠલકી ગામના છે। આજે પ્રધાનમંત્રી આપણે ત્યાં આવી રહ્યા છે, શું કહેશો? આજે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે। આપણા જે આપણો છોટાઉદેપુર જિલ્લો છે એ 85% એસટી ધરાવતો જિલ્લો છે અને 6 તાલુકાઓમાં આવેલા છે અને 3 વિધાનસભાઓ છે અને આપણી આજે આવનારી લોકસભાની ઇલેક્શનમાં કોઈ બી ઉમેદવાર છે પણ 3-4 લાખની લીડથી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। લોકસભાના સાંસદ કોઈ બી હશે, એમપી। આજે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ગુજરાતમાં, તેઓ 2 દિવસના મહેમાન છે। કયા કયા કાર્યક્રમો છે અને આજે અહીંયા શું કાર્યક્રમ છે, તમે શું સાંભળવા આવ્યા છો, શું જોવા? આપણા છોટાઉદેપુર જિલ્લાના 5,206 કરોડનું લોકાર્પણનું કાર્ય કરવા આવવાના છે, તેમાં તમામ આવી જાય, શિક્ષણ, રોજ શિક્ષણ, કોઈ બી ડેવલપનું કાર્ય આવી જતું હોય છે। શું કરો છો તમે? અહીંયા ઠલકીના રહેવાસી છો, તમારો વ્યવસાય શું છે? આઈ એમ ફાર્મિંગ વર્કિંગ, ખેતી કામ કરું છું સાહેબ। ખેતી કામ કરો છો, પ્રધાનમંત્રીના કાર્યને લઈને શું કહેશો, તેમની કાર્યશૈલીને લઈને શું કહેશો, દેશના માટે તેમણે શું કર્યું છે? દેશના માટે આ જે જમ્મુ કાશ્મીર છે રાજ્ય આપણું, તે પાકી આપણો જમ્મુ કાશ્મીર એ આપણા ભારતનું જ એક અંગ છે, પણ ત્યાં પહેલું કેવું હતું, 370ની કલમ ન હટાવી હતી ત્યારે ત્યાં આપણો તિરંગો ફરકાવવામાં નહોતો આવતો, ત્યાં 80% મુસ્લિમોની વસ્તી છે। આજે મુસલમાન બહેનોને ત્રિપલ તલાક, પહેલા મુસલમાનો ભાઈઓ કહેતા હતા તલાક બીજી પત્ની, જે મુસલમાન બહેનોને ઘેટા બકરા સમજનારા મુસલમાનો ને આજે ખબર પડી ગઈ કે હિન્દુસ્તાનમાં કોઈ, ગુજરાતનો કોઈ શેર હિન્દુસ્તાનની ગાદી સંભાળી રહ્યો છે અને આ દેશ વિદેશમાં આજે લોકો માન સન્માન આપી રહ્યા છે। આજે આપણા ટ્વેન્ટી દેશોમાં એમનું સભ્ય સ્થાન છે। આજે કોઈ બી દેશ હશે નરેન્દ્ર મોદીને માન સન્માન આપશે। બીજી આપણે વાત કરીશું શિક્ષણને લઈને, તો અત્યારે આ જે કાર્યક્રમ છે તેમાં શિક્ષણનો સૌ ઉદયપુર જિલ્લો 85% વસ્તી ધરાવે છે। આજે મોડલ GLRSની સ્કૂલો 21 સ્કૂલો આવી રહી છે, એમાં એસટી વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। 11-12 સાયન્સ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, આજે ફ્રી રિસીપ કાર્ડ આપવામાં આવ્યું છે। કોઈ બી ક્ષેત્રમાં તમે આગળ અભ્યાસ કરો, બાર સાયન્સ પછી કે આર્ટ્સ પછી, BSc નર્સિંગ હોય, GNM ANM, BSc એગ્રીકલ્ચર, ફાર્મસી, પાયલોટ, એરફોર્સ, કોઈ બી ક્ષેત્રમાં તમારે આગળ વધવું હોય તો ફ્રી રિસીપ કાર્ડ આપણી માનનીય મોદી સાહેબ આપી રહ્યા છે આદિવાસીઓને। તમારી બિલકુલ વાત સાચી, શિક્ષણમાં આટલું સારું શિક્ષણ તો મેળવી લે છે લોકો, પણ ત્યાર પછી તેને રોજગારી નથી મળતી, તેને લઈને શું કહેશો? આજે 101 અબજ ને 40 કરોડ વસ્તી ધરાવતા હિન્દુસ્તાન હે મેરે ભાઈ, જિનકો ટેલેન્ટ હૈ ઉનકો ઇનકો હી રોજગારી મિલેગી, કઈ 10મી પક્ષ પડા હૈ ઇસકો રોજગારી મિલ જાયેગી, ટેલેન્ટ હોના ચાહીએ। બિલકુલ, તો જે લોકો પાસે ટેલેન્ટ છે, જે લોકો પાસે સ્કિલ છે, તેને રોજગારી મેળવવામાં ક્યાંય તકલીફ નથી થતી। ભાઈ, તમારી પાસેથી એ જાણવા માંગીશ કે આજે લોકો એક તરફ મોંઘવારીની જે વાત કરી રહ્યા છે, ખરેખર શું મોંઘવારી છે ખરી? ના, મોંઘવારી કશું નહીં। આજે દેશ આજે ટોપ લેવલ પર ચંદ્રયાનથી સક્સેસફુલ છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અમેરિકાના જે દેશોને ભી નારાજ હો ગઈ ચંદ્રયાનથી, છે કોણ સી મોંઘવારી સબકો, પાકિસ્તાન થોડા હૈ દો ટાઈમ કા આટા કે લે વો લોગ લાઈન મે પડતા હૈ, હિન્દુસ્તાન મે તીન ટાઈમ ખાના મિલતા હૈ, મોત છે, લોગ ફરતે હૈ, કુછ મોંઘવા નહીં હૈ હિન્દુસ્તાન મે, ફિર ચોઈસ મે મોદી સરકાર હોગી અન હોકર રહેગી, લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, હિન્દુસ્તાન જિંદાબાદ થા હે રહેગા, ભારત માતા કી જય। તમારું નામ જાણવા માંગીશ હું? રાઠવા ઉમેશભાઈ રામસિંહભાઈ રાઠવા, ઠલકી, પાવીજેતપુર તાલુકો, જિલ્લો, ધન્યવાદ ઉમેશભાઈ, ધન્યવાદ। તો આ હતા ઉમેશભાઈ કે જેઓ પાવીજેતપુરના ઠલકી ગામના છે, તેમનું કહેવું છે કે આજે
जो मोंघवारी है मात्र मोंघवारी खरीदी माटे नथी, लोकोने जो रोजगार मिली रह्यो छे तेमा पण तेमने सारू एवं मेहनताणु मळे छे अने एटला माटे ज रोजगारी जे मोंघवारी छे ते तेने न नड़े। साथे तेमने घणी बधी वातो करी छे 2024 मां फरीथी प्रधानमंत्री नरेन्द्र मोदी देशनुं सुकान संभाळशे तेओ તેઓ જણાવી રહ્યા છે। તેઓ મૂળ આરએસએસના જે કાર્યકર્તા છે અને તેને લઈને તેમનો જે જ્ઞાન છે તે શિક્ષણની જે સ્થિતિ છે તેના વિશે પણ તેમણે કહ્યું। પણ હું તમારી પાસે એક વસ્તુ એ જાણવા માંગીશ કે આપણા છોટાઉદેપુર જિલ્લામાં 1000 કરતાં વધારે શિક્ષકોની ઘટ છે, તો શું એ ઘટ પૂરી કરવામાં આવે, રજૂઆત કરશો? આપણા શિક્ષણ વિભાગના આજે અધિકારીઓ બી આવવાના છે, સચિવો આવવાના છે, મંત્રી આવવાના છે। શિક્ષકોની ઘટ તો છે જ, પણ मौसम से पहला बारिश किसी को नहीं गमती, मौसम पे ही सही होगा। अभी मानसून चल रहा है ना, बारिश होगी तो अच्छी लगेगी, जब सियाड़ आएगा ना तो बारिश किसी को नहीं, टाइम पे ही होगा। नहीं तो शालाओं तो कार्यरत है, शालाओं बंद है, चाले छे ने। पहला तो केवु हतु 1-7, हवे तो 1-5 अने 6-7 बे विभाग में, अने 6-8 में तो BSc MSc अने BSc BEd वाला सोशल साइंस बायोलॉजी केमिस्ट्री मैथ अलग से भर्ती होती। पहला करते शिक्षण में ज़्यादा सुधारा हुआ है मोदी के राज में। बिल्कुल, तो पहला करता शिक्षण में खूब सुधारो थयो छे मोदी शासन की अंदर, तो मानवु छे। हवे आगळ आपणे बीजा अन्य जे कार्यक्रम में पधारनारा जे लोको छे तेमनी साथे वात करीशुं, त्यां सुधी रजा लईए, धन्यवाद। छोटाउदेपुर सहित राज्य देश अने दुनियाना समाचार जोवा माटे सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ।